બનાસકાંઠાના ભાભરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયું હોવાના લીધે તંત્ર હરકતમાં આવ્યું છે. અંડીસા પાલનપુરની જેમ આજે ભાભરમાં પણ સ્થાનિક નગરપાલિકા અને વેપારીઓ દ્વારા શનિવારે સવારે 6 વાગ્યાથી સોમવારના સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું. કોરોનાનું સંક્રમણ ઘટવા માટે લેવાયેલા આ નિર્ણયમાં ભાભરના વેપારીઓએ સજ્જડ પાલન કર્યું હતું. ભાભરમાં આજે પાનના ગલ્લા, ચાની કીટલી સહિત તમામ વેપારી પેઢીઓ બંધ રહી હતી. શનિવારના સાંજે 6 વાગ્યાથી ટપોટપ બંધ થયેલી આ તમામ પેઢીઓ સોમવારના સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભાભરમાં છેલ્લા 10 દિવસમાં 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પાલિકા અને સ્થાનિક વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને સ્થાનિક વેપારીઓ પણ લોકોને માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે. વિશ્વમાં જયારે કોરોનાની મહામારી ચાલી રહી છે, અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં પણ તમામ વેપારીઓએ સ્વેચ્છાએ બંધ રાખી અને સંપૂર્ણ વહીવટીતંત્રને સાથ સહકાર આપી રહ્યા છે. ભાભર તાલુકામાં 18 કેસો કોરોનાના આવેલા હતા અને એકમાં એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. એની અનુસંધાને ભાભરના તમામ વેપારીઓ વહીવટીતંત્રને સાથ સહયોગ આપી રહ્યા છે. આજે સંપૂર્ણ ભાભર સંપૂર્ણ બંધ છે, તે બદલ વેપારી અને તમામનો વિશ્વની અંદર કોરોનાની મહામારી મને કોરોના રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે આજે અમારે ભાભરનગરના વેપારી એસોસિએશને પોલિટિશિયન, નગરપાલિકાના સદસ્ય અને પ્રાંત કલેક્ટર અને મામલતદાર સાહેબ સાથે મળી અને અમે એવું નક્કી કર્યું છે કે શનિવારે સાંજે 6 વાગ્યાથી કરી સોમવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ કર્ફ્યુ રાખવો અને તંત્રને સહકાર આપવો અને કોરોના મહામારીમાંથી બહાર નીકળવા માટે આનો એક જ ઉપાય છે. આવનારા સમયમાં અમે હજુ જેમ કહું છું, તંત્ર અમને જાહેર નહીં કરે ત્યાં સુધી બંધ રાખશું. આવનારા સમયમાં પણ અમે તંત્રને સહકાર આપશું. તમામ વેપારી એસોસિએશન પાનના ગલાથી કરી અને મોટી કરિયાણા એસોસિએશનની દુકાન તથા કાપડ બજાર ભર લગન ગાળાની સિઝનમાં દરેકે બંધ રાખી અને પૂરેપૂરો સહકાર આપ્યો છે અને આવનારા સમયમાં અમે સહકાર આપશું. તો આના કોરોનામાં લડવા માટે આના માટે આના સિવાય ઉપયોગ ઉપાય નથી અને આના સિવાય કોઈ ઉદ્ધાર નથી.